સ્નાન કરીને તેનું રેસ્ક્યુ કર્યું. ગુજરાતમાં દીપડાઓની દહેશત વધી રહી છે. દીપડાના આતંકને લઈને ગણપત વસાવાએ ચિંતા વ્યક્ત કરી છે. ગુજરાતમાં હાલ 1400થી પણ વધુ દીપડા વધી રહ્યા છે. દીપડાઓની સંખ્યા અન્ય રાજ્યોમાં પણ નથી સ્વીકારતા દીપડાઓને. 1400 જેટલા દીપડાઓ છે અને ગ્રામ્ય વિસ્તારમાં જ્યારે એ દીપડાઓ આવી જતા હોય છે ત્યારે આપણે પાંજરું મૂકીને એને પકડતા હોઈએ છીએ અને કોઈ માનવભક્ષી દીપડો થઈ ગયો હોય તો એને પકડ્યા પછી આપણે છોડતા નથી અને એવો દીપડો જો ના પકડાતો હોય તો રાજ્ય સરકારને પાવર છે કે એને શૂટ પણ કરવામાં આવે છે. બાવળામાં ખેડૂતે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. બાવળાના ખેડૂતે પોતાની એક જમીન વેચીને બીજી જમીન લીધી હતી, જે માટેના 35 લાખ રૂપિયા તેમણે ચૂકવી દીધા હતા, પરંતુ તેમની ખરીદેલી જમીનની માલિકી તેમને મળતી ન હતી. ત્યાંની પહેલાના માલિકો જમીન ખાલી કરવા માટે તૈયાર ન હતા. જ્યારે પણ આ ખેડૂતનો પરિવાર પોતાના જમીનની માંગણી કરવા માટે જતો હતો ત્યારે તેમને ઢોર માર મારવામાં આવતા અને અપશબ્દો પણ બોલવામાં આવતા હતા. આ બધાથી કંટાળી જઈને ખેડૂતે અંતિમ પગલું ભરી પોતાનું જીવન ટૂંકાવી દીધું. ખેડૂતે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જે બાદ સારવારમાં તેમનું મોત નિપજ્યું છે. આ ખેડૂતની પાસેથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં ખેડૂત પર શોષણ કરતા બધા જ વ્યક્તિઓના નામ લખવામાં આવ્યા છે. આ મામલે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પરિવારજનોએ માંગ કરી છે કે ન્યાય નહીં મળે ત્યાં સુધી અંતિમ વિધિ નહીં કરવામાં આવે. મૃતક ખેડૂતે પણ પોતાની સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે જ્યાં સુધી તેને ન્યાય ન મળે ત્યાં સુધી અંતિમ વિધિ ન કરવામાં આવે. એટલે પરિવારે પણ કહ્યું છે કે જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી તેઓ અંતિમ વિધિ નહીં કરે. કોણે ખોટું કર્યું તારું? મેં ચિઠ્ઠી લખી છું, બોલી શકું છું. બોલ બોલ, નામ તને યાદ હોય તો બોલ. મેં લખ્યા છે ચિઠ્ઠીમાં નામ. ચા નામ લખ્યા તે? ખેતરમાં ઘુસવા દેતા નહીં. પેલા અમારી જમીન ઝઘડા હતી, એમાં મારા ભાઈ છેતરપિંડી કરીને પેલા ત્રણ લોકો હતા, જે ભરવાડ ચિનુભાઈ ને મુસલમાન મોભો, એ લોકો વિજયભાઈ મોહનભાઈ ભરવાડ, એ લોકોએ મારા ભાઈ 35-40 લાખ રૂપિયા પડાવી લીધા હતા. અને હવે વાત કરીશું મોંઘવા